નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી આપનું ઓનલાઈન લર્નિંગ લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર 2 લેક્ચર નંબર 7. હવે આપણે આની પહેલાં 6 સિદ્ધાંતો હેનરી ફેયોલના ભણી ચૂકેલા છીએ. સાતમો સિદ્ધાંત છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. સૌથી પહેલાં તો આપણે વેતન સમજીએ કે વેતન એટલે શું. તો કે કર્મચારી જે કાર્ય કરે છે, સેવા આપે છે, તેના બદલામાં તેને જે વળતર ચૂકવવામાં આવે તેને વેતન કહે છે. હવે આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. એટલે કે એ વ્યક્તિ પોતાની કાર્યક્ષમતા અનુસાર કેટલું ઉત્પાદન કરે છે એના આધારે વેતન એને મળવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેના સુદૃઢ સંબંધ સુદૃઢ બનાવે છે. સુદૃઢ એટલે કે વધારે મજબૂત બનાવે છે. કે નિયમ અનુસાર એને જે સમયે વેતન મળવું જોઈએ અને જેટલું મળવું જોઈએ એટલું મળવું જોઈએ. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એટલે કે એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તો એ જેટલું વધારે ઉત્પાદન અને કામ આપે છે એ અનુસાર એને કાર્યક્ષમતાનો બદલો એટલે કે વેતન મળવું જરૂરી છે. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. એટલે કે એ જે કર્મચારી છે એ વધુ ઉત્પાદન કરે છતાં પણ તમે એને વધુ વેતન ન આપો તો એ કર્મચારી છે પોતાની કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે તમારું એકમ છોડી અને બીજે જતો રહે છે. કુશળ કારીગરો માટે એ ઉપરાંત કુશળ જે કારીગરો છે એના માટે યોગ્ય વેતન તો ઠીક, ત્યાર પછી એ ઉપરાંત બોનસ, નફામાં ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકવી જોઈએ. ત્યાર પછી છે આઠમું કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થાતંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કેન્દ્રીકરણ કોને કહેવામાં આવે છે. તો કે વ્યવસ્થાતંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી એટલે કે તમે એ સત્તા બીજા કોઈને આપેલી નથી, તમે તમારા હાથમાં રાખેલી છે, તો તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. એટલે કે કર્મચારીની દરેકની શક્તિ છે પૂરેપૂરી ઉપયોગ થાય એટલા માટે કેન્દ્રીકરણ થવું જરૂરી છે. હવે મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ કેવું ઓછું સફળ થાય છે કારણ કે મોટા કદના એકમોમાં સત્તા સોંપણી જરૂરી બને છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછીનો છે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. એટલે સત્તાની રેખિક સાંકળ એટલે શું? તો કે ઉપરની ઉપલી સપાટીથી નીચેની સપાટી સુધી એટલે કે તળ સપાટી સુધી માહિતીની આપ લે થવી જોઈએ અને નીચેની સપાટી દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે છે તેની માહિતી ફરીથી કોને ઉપલી સપાટી સુધી પહોંચાડવામાં આવે એને આ રેખિક સાંકળ કહેવામાં આવે છે. એટલે કે સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા મધ્યમ સપાટીને સત્તાની સોંપણી થવી જોઈએ અને મધ્ય સપાટી દ્વારા તળ સપાટીના લોકોને સત્તાની સોંપણી થવી જોઈએ. હવે દરેકે દરેકને જે સત્તા સોંપવામાં આવેલી છે એની જવાબદારી એટલે કે તળ સપાટીને જે સત્તા સોંપવામાં આવેલી છે એ સોંપનાર કોણ છે? મધ્યમ સપાટી. તો તળ સપાટી કોને જવાબદાર હોય છે? મધ્ય સપાટીને. અને મધ્ય સપાટીની જવાબદારી કોના તરફ હશે? ઉપરની સપાટીને, ઉપલી સપાટીને. આ રીતે દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તેને લીધે આ રેખિક સાંકળ ઉપર અને નીચે બંને તરફ જોડાયેલી રહે છે. જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. દસમું છે વ્યવસ્થાનો સિદ્ધાંત. હવે વ્યવસ્થા કોઈ પણ ધંધાકીય એકમોમાં બે વ્યવસ્થા ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. એક છે માલ સામાનની અને બીજું છે સામાજિક વ્યવસ્થા. માલ સામાન એટલે કે જ્યારે તમારે માલ સામાનની જરૂર પડે ત્યારે તમને યોગ્ય જગ્યાએથી મૂકેલો માલ સામાન મળવો
જોઈએ, એટલે કે માલસામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે સામાજિક વ્યવસ્થા એટલે કે કર્મચારીની, તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાર પછી છે સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. આપણે આગળ જોયું હતું કે કર્મચારી વગર ધંધાકીય એકમની પ્રવૃત્તિ શક્ય નથી, એટલે કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. સંચાલનની શરૂઆત અને સંચાલન પણ કર્મચારી માટે જ થાય છે, એટલે કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. એટલે કે અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે, એટલે કે વૈદિક એટલે કે જે તમે જળ વલણ અપનાવો, ધમકી ભર્યું અપનાવો કે તમારા સત્તાનું દબાણ કરો, એની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી, એટલે કે એની સાથે લાગણીના સંબંધો, પ્રેમ, વફાદારી વગેરે રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. 12મું છે સ્થિર કર્મચારીગણનો સિદ્ધાંત. હવે કાયમી અને સ્થિર કર્મચારીગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કઈ રીતે? તો કે કોઈ એક કર્મચારી કાયમી માટે ત્યાં કામ કરતો હોય તો ધીમે ધીમે તે એ તમારા એકમથી અને એ જે કાર્ય કરે છે એ કાર્યથી પરિચિત થઈ જાય છે. જેમ એ પરિચિત થઈ જાય છે એમ એની આવડત, એના કાર્યક્ષમતા કે એની ઝડપમાં શું થઈ ગયું હોય છે, વધારો થઈ ગયો છે. એટલે કે એ કર્મચારી તમારે ત્યાં ટકી રહેશે તો તમારા એકમનો શું થાય છે, વિકાસ થાય છે. એટલે કે કોઈ એક એકમમાં લાંબો સમય, કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો પણ ખુદનો શું થાય છે, વિકાસ થાય છે અને અનુભવ આવડતમાં વધારો થાય છે. અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્ર, એટલે કે એ એકને એક કાર્ય કરે છે તો એની આવડત અધ્યયનમાં વધારો એવો સારું એવું અસર જોવા મળે છે. પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર શું થાય છે, ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે એકમમાં બઢતી તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી મજૂર ફેરબદલી દર ઘટે. ત્રીજું 13મું છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિ એટલે કે સંચાલકોએ સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. એટલે કે સંચાલકોએ કર્મચારી માટે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે કર્મચારી પોતે પહેલ વૃત્તિ માટે તૈયાર થાય. એટલે કે સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. એટલે કોઈ એક કર્મચારી છે એ પહેલ વૃત્તિ દર્શાવે છે તો એને એના બદલ પ્રોત્સાહન રૂપે કંઈક વળતર મેળવવું જોઈએ. એટલે કે પ્રોત્સાહન યોજના આમાં અમલમાં મૂકવી જોઈએ. અને પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો શું થાય છે, વિકાસ. સ્વતંત્ર રીતે એટલે કે જો આ પહેલ વૃત્તિ દ્વારા કોઈ કાર્ય એને સોંપેલું નથી છતાં પણ એ કાર્ય કરવાની એની શક્તિનો વિકાસ થાય છે, અથવા તો જો આ પહેલ વૃત્તિ ન અમલમાં મૂકવામાં આવે તો વ્યક્તિને જે અધિકારી દ્વારા સૂચનો આપવામાં આવશે એ એટલું જ કાર્ય કરે છે. એટલે પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. 14મું અને છેલ્લો સિદ્ધાંત છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. હવે તમે જુઓ છો કે ધંધાકીય એકમમાં કોઈ એક કર્મચારી દ્વારા કાર્ય થતું હોતું નથી, ત્યાં અસંખ્ય કર્મચારીઓ રહેલા છે. હવે આ અસંખ્ય કર્મચારીઓ છે એને બધાને ભેગા મળીને કોઈ કાર્ય કરવાનું હોય છે. જો આ દરેકે દરેક કર્મચારી અલગ અલગ કાર્ય કરશે તો આપણું ધ્યેય સિદ્ધ થશે નહીં અને ધ્યેય સિદ્ધ થવામાં વિલંબ થશે. એની જગ્યાએ જૂથ ભાવનાથી જો કાર્ય કરવામાં આવશે તો કોઈ એક કાર્ય ઝડપથી થશે અને ધંધાની સફળતા નિશ્ચિતપણે મળી રહેશે. ધંધા કે એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધ પર રહેલો છે, તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યો સંબંધો હોવા જોઈએ. એટલે કે સંચાલન છે એ બે
એના માટેના બે વર્ગ છે, સંચાલકો અને કર્મચારીઓ. જો સંચાલકો અને કર્મચારીઓ બંનેમાં સંવાદિતા નહીં સર્જાય, એક સૂત્રતા નહીં જોવા મળે, તો ધંધાકીય એકમની સફળતા થશે નહીં, એટલે કે ધંધાકીય એકમને સફળતા મળશે નહીં. એટલે કે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. હેનરી ફેયોલે ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપરયુક્ત યાદી એ અંતિમ યાદી નથી. એટલે કે હેનરી ફેયોલ એમ કહે છે કે સંચાલનના સિદ્ધાંતો અહીંયા જ પૂરા થઈ જતા નથી. આમાં જરૂર પડીએ સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનને આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. અને આ બધા સિદ્ધાંતો કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ હોય, આર્થિક પ્રવૃત્તિ હોય, રાજકીય પ્રવૃત્તિ હોય કે સામાજિક, એમ તમામ પ્રવૃત્તિમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હેનરી ફેયોલે આપેલા સંચાલનના 14 સિદ્ધાંતો ભણી ચૂકેલા છીએ. હવે જોઈ લઈએ પીટર એફ ટ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, એટલે કે પીટર એફ ટ્રકરેનો સંચાલનમાં શું ફાળો છે. તો પીટર એફ ટ્રકરનો જન્મ 1909 અને મૃત્યુ 2005માં થયેલું છે. પીટર એફ ટ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણના કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું. એટલે કે તમને બધાને ખબર છે, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના કારણે સમગ્ર વિશ્વની જે ધંધાકીય વ્યવસ્થા હતી એમાં પરિવર્તન આવ્યું. હવે જેના કારણે સંચાલનની નવી નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ટ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી. પૂછાઈ શકે ક્વેશ્ચન કે પીટર એફ ટ્રકરે ધંધાકીય એકમમાં કોને મહત્ત્વ આપવા માટેની હિમાયત કરી હતી, તો કે માનવ સંપત્તિને. પીટર એફ ટ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. એટલે કે પીટર એફ ટ્રકરે આપણને જેટલી પણ માહિતી સંચાલન ક્ષેત્રે આપેલી છે એમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. હવે ધ્યેયલક્ષી સંચાલન એટલે શું, તો કે ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. આપણે અગાઉ જ જોયું હતું કે કર્મચારીનો ધ્યેય શું હોય છે, વધુ વેતનનો, જ્યારે સંચાલકોનો શું હોય છે, વધુ નફાનો. આ બેયના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જરૂરી છે. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. એ ઉપરાંત તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. આટલું વધારે જણાવેલું છે એટલે કે નવી ટેકનોલોજી આધારિત, નવા ફેરફાર આધારિત નવા સિદ્ધાંતો રજૂ કરેલા છે પીટર એફ ટ્રકરે, માટે તેને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એમસીક્યુમાં પૂછાઈ શકે કે આધુનિક સંચાલનના પિતા તરીકે કોને ગણવામાં આવે છે, તો પીટર એફ ટ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ.